વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું પાઠ મનોવિજ્ઞાન પાઠ 2 ની અંદર કે શીખવાની ક્રિયાની અંદર મનોવિજ્ઞાન જે છે એ વર્તનનું વિજ્ઞાન છે. હવે વર્તન જે છે એ બે રીતે થઈ શકે, સાહજિક વર્તન અને શીખેલું વર્તન, એટલે કે શિક્ષણ દ્વારા પ્રાપ્ત થયેલું વર્તન. આપણે સાહજિક વર્તન જોયું કે બાળક સફળતાની સાથે જો રડે તો એનું સાહજિક વર્તન છે, એ કંઈક શીખવા જેવું નથી. અને જ્યારે સાયકલ આપણે જ્યારે શીખવાની હોય છે ત્યારે આપણે સાયકલ શીખતી વખતે પ્રયત્ન કરીએ છીએ, પ્રયત્ન કરતા કરતા પડી જવાય છે. વારંવાર એ પ્રયત્ન કરવાને અંતે આપણે એ શિક્ષણ સાયકલ પર સવારી કરવાનું એ શિક્ષણ પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આ બે રીતના વર્તનની અંદર એ શિક્ષણ પ્રાપ્ત તો કરી શકીએ છીએ, પણ શિક્ષણ પ્રાપ્ત કરવા માટેના મૂળ ઉદ્દીપક પ્રતિક્રિયા કયા કયા હોઈ શકે એ માટે શિક્ષણ કેવી રીતે મેળવીએ છીએ, તો એના માટે આજે આપણે આ લેક્ચરની અંદર ત્રણ રીતે આપણે ભણી શકીએ છીએ, શિક્ષણ મેળવી શકીએ છીએ એના ઉપર આપણે પ્રકાશ પાડીશું. અનુકરણ દ્વારા શિક્ષણ, પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ અને અભિસંધાન દ્વારા શિક્ષણ. તો સૌથી પહેલા આપણે અનુકરણ દ્વારા શિક્ષણ એટલે કે એને અવલોકન દ્વારા પણ શિક્ષણ થઈ શકાય છે. તો આ અવલોકન જે છે એ કેવી રીતે કરવું, અને માનવ સમાજ બાળક હોય કે પ્રાણી કે કોઈ પણ પશુ પક્ષી હોય છે એ અવલોકનથી તરત જ શિક્ષણ મેળવવું હોય છે. તો અવલોકન દ્વારા શિક્ષણ મેળવવું એ સાહજિક છે. અનુકરણ દ્વારા મેળવેલું શિક્ષણ અવલોકનાત્મક છે, એને શિક્ષણને સામાજિક શિક્ષણ પણ કહેવાય છે. કારણ કે શિક્ષણ માટે જરૂરી એવા અનુકરણનું જન્મ મુખ્ય આધાર અવલોકન છે. અનુકરણ દ્વારા શિક્ષણ એટલે અનુકરણનો મુખ્ય આધાર છે અવલોકન. એટલે દાખલા તરીકે ઉદાહરણ જોઈએ તો બાળક જે છે એ તમને જ્યારે જો મોબાઈલ પર વાત કરતા જોશે કોઈની સાથે, કે પોતે ફોટો પણ મોબાઈલ લઈ અને પોતે મોબાઈલ રાખીને વાત કરવાનો પ્રયત્ન કરશે. અને જ્યારે તમે કોઈ પણ સ્કૂટર સાથે કે સ્કૂટરમાં સવારી કરીને બાળકને જ્યારે બહાર લઈ જાઓ અને ક્યાંય પણ તમારી ગાડીમાં પેટ્રોલ ભરાવો, કે તો બાળક પણ ઘરે આવી અને પોતે રમકડાની સાયકલમાં બેસી અને ઘરે આવી પેટ્રોલ ભરાવવાનો પ્રયત્ન કરશે. તો બાળક જે છે એ તમારી પાસેથી પણ ઘણી બધી વસ્તુ શીખી અને રમતમાં એ પોતાનું અનુકરણ કરે છે. તો બાળક આ વસ્તુ જે છે એ અવલોકન દ્વારા શીખે છે. તો સતત અવલોકનથી અનુકરણ આપણે શિક્ષણ મેળવી શકાય છે. બીજું છે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ. થર્ડ ટાઈપ છે એવા એક મનોવૈજ્ઞાનિકે એ બિલાડી પર પ્રયોગ કરી અને પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એ માટે થઈ અને એને બિલાડી પરનો પ્રયોગ જે છે એ કર્યો છે. એને એ જ્યારે એના પ્રયોગનો વધારે છે, કોઈ પણ વ્યક્તિ સતત જે છે એ શિક્ષણ પ્રાપ્ત કરતી નથી, એક જ વાર જોયું અને શિક્ષણ પ્રાપ્ત કરી લીધું એવું બનતું નથી. એ શિક્ષણ પ્રાપ્ત કરવા માટેના ઘણા બધા પ્રયત્નો કરે છે, ઘણી બધી ભૂલો કરે છે. જેમ જેમ એના પ્રયત્નો સફળ થતા જાય છે એમ જેમ જેમ એને અવલોકન દ્વારા અનુકરણ દ્વારા શીખવા મળે છે, જેટલું જેટલું એને ધીરે ધીરે શિક્ષણ પ્રાપ્ત થતું જાય છે એવી જ રીતના એ પોતાની ભૂલો ઓછી કરતા જાય છે. તો પ્રયત્ન અને ભૂલ દ્વારા બિલાડી પરના પ્રયોગ દ્વારા એને એ આપણે સાબિત થયું છે કે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ કેવી રીતે મેળવાય છે. તો સૌથી પહેલા એને એક સમસ્યા પેટી બનાવી હતી અને એ સમસ્યા પેટીમાં એક આંકડીઓ હતો, એ આંકડીઓની પર ઉડતા જ હાથ દેતા જ એ સમસ્યા પેટી ખુલી જતી અને સમસ્યા પેટીની સામે જ એને ખોરાકનો ટુકડો રાખેલો કે બિલાડી જે છે એને સમસ્યા પેટીની અંદર પૂરી દેવામાં આવે છે અને એ ખોરાક જોઈ શકે એવી રીતે એને રાખવામાં આવે છે. સતત પ્રયત્ન બિલાડી એની અંદરથી સમસ્યા પેટીની અંદરથી બહાર નીકળવા માટે કરે છે. એ ઘણી વાર આમ તે વાટા મારે છે, એ ઘણા એવા અવાજ્ઞા મારે છે, ઉપર નીચે કરે છે, પંજા મારે છે, પણ એ કોઈ રીતે સમસ્યા પેટીની બહાર નીકળતી નથી. અચાનક જ એનો પંજો કે કડી ઉપર પડી જતા એનો તરત સમસ્યા પેટી ખુલી જાય છે અને એ બિલાડી જે છે એ ખોરાકને પ્રાપ્ત કરે છે. તો આ ભૂખી બિલાડીને સમસ્યા પેટીની અંદર મૂકવામાં આવી હતી તો એ ભૂખને લીધે સતત બહાર નીકળવાને લીધે એને સતત પ્રયત્નો કર્યા અને અચાનક એનો હાથ પડી જતા કડી પર અને એને ખોરાક પડી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં પણ એ જોવાનું છે કે બિલાડીને આના ઉપર મારો હાથ પડ્યો અને કડી ખુલી ગઈ એવો કોઈ જાતનો અનુભવ થયો નથી, એને શીખવા મળ્યું નથી. સહજ રીતે એનો હાથ પડી ગયો અને સમસ્યા પેટી ખુલી ગઈ છે. એટલા માટે થોડા ટાઈમે એને વારંવાર બિલાડીને સતત
હતી, પરંતુ જેમ જેમ એને ભૂલવામાં આવતી હતી એવી જ રીતના એના શેખાન ભાઈ ભૂલના જેવી પ્રયત્ન છે કે દિવસે દિવસે ભૂલના પ્રયત્ન કરતા ગયા. અને એને સમજાતું ગયું કે મારો હાથ વાગતા જ એક સમસ્યા પેટી ખુલી જાય છે. તો સૌથી પહેલા જયારે એને ભૂલવામાં આવી ત્યારે એને બહાર નીકળવા માટે 160 મિનિટનો સમય સેકન્ડનો સમય લાગેલો, અને જ્યારે 24 કલાક પ્રયત્નના અંતે એને ફક્ત 10 સેકન્ડની અંદર જે સમસ્યા પેટીની અંદરથી બહાર નીકળી ગઈ છે. તો એ કોરોના ડાયટ જણાવે છે બિલાડી પરના પ્રયોગ દ્વારા કે માણસે એ સતત પ્રયત્ન કરે અને સતત પ્રયાસ ચાલુ રાખે તો જે છે એ પ્રયત્ન અને ભૂલ દ્વારા એ શિક્ષણ પ્રાપ્ત થઈ શકે છે. તો ચેતરી અંગેની સમજ કે જે છે એ કહેવે છે, આમ પ્રયત્ન અને ભૂલો દ્વારા મળતા શિક્ષણમાં શરૂઆતના પ્રયત્નોમાં ભૂલ વધારે જોવા મળે છે, પરંતુ જેમ જેમ પ્રયત્નો વધતા જાય તેમ તેમ સમસ્યા અંગેની સમજ પ્રાપ્ત થવાથી ભૂલો ઓછી થતા છેવટે ભૂલ વગરના પ્રયત્ન દ્વારા શિક્ષણ પ્રાપ્ત થતું જોવા મળે છે. પછી છે અભિસંધાન દ્વારા શિક્ષણ. અભિસંધાન એટલે કે જોડાણ, કોઈ પણ વસ્તુનું જોડાણ થવું અને જે ક્રિયાઓ બને છે સતત અને જે શિક્ષણ પ્રાપ્ત થાય છે એને અભિસંધાન દ્વારા શિક્ષણ કહે છે. તો પાવલોવ જે છે એને રશિયન શાસ્ત્રી ઇવાન પેટ્રોવિચ પાવલોવે આ પ્રયોગ જે છે એ કૂતરા પર કર્યો છે, અને એ કૂતરા પરના પ્રયોગ દ્વારા એ આપણને શીખવાડે છે કે અભિસંધાન દ્વારા શિક્ષણ જે છે એ કેવી રીતે મેળવી શકાય. અભિસંધાન એટલે જોડાણ. અભિસંધાન એ શિક્ષણની એક કળા છે જે સાહચર્યવાદ પર આધારિત છે. આ અભિસંધાન જે છે આ પ્રકારના શિક્ષણ કાર્યમાં વ્યક્તિને થતા અનુભવોની સાંવેદનિક પ્રતિમાઓનું મગજમાં જોડાણ થાય છે, અને તેથી એક ઉદ્દીપકની રજૂઆત થતા અન્ય ઉદ્દીપકની સ્મૃતિ તાજી થાય છે. આમ અભિસંધાન એટલે અનુભવોની એવી સાંકળ કે જેમાં એક ઉદ્દીપકની ઉપસ્થિતિમાં અન્ય ઉદ્દીપકની હાજરી હોવાનો અહેસાસ થાય છે. આ પ્રયત્ન દ્વારા કારણે અભિસંધાન પ્રશિષ્ટ અભિસંધાન પણ કહે છે. તો હવે એ અભિસંધાન દ્વારા પાવલોવે કૂતરાનો પ્રયોગ કેવી રીતે કર્યો તે આપણે જાણીએ. તો સૌથી પહેલા એમણે અભિસંધાન વિશેની જાણકારી પ્રાપ્ત થાય એ માટે મહામુનિએ ભેટ આપી છે. તો પોતાના પ્રયોગ માટે એક એવા સાધન બનાવ્યું જેમાં કૂતરાને સ્નેહ ઉપર સ્થિર ઉભો રાખી અને તેના મોંમાંથી ઝરતી લાળ રસ માપન યંત્રમાં એકઠી થાય જેથી તેનું માપન શક્ય બને. પાવલોવે કૂતરાની સમક્ષ ખોરાક રજૂ કર્યો. ખોરાક જોતા જ કૂતરાના મોંમાં લાળ ઝરી. આ લાળ ઝરવાની પ્રતિક્રિયા ખોરાક જોતા જ જોવા મળી હતી, જે સહજ પ્રતિક્રિયા હતી. હવે તેની ઘંટડી વગાડી જેના અવાજથી કૂતરામાં કોઈ પ્રતિક્રિયા જોવા મળી નહીં, પરંતુ પછી ખોરાક રજૂ કરતા કૂતરાના મોંમાં લાળ ઝરવા જોવા મળ્યું. હવે તેમણે ખોરાક અને ઘંટડી બંનેની રજૂઆત બાદમાં એક સાથે કરી. આમ આ પ્રકારની રજૂઆતના પુનરાવર્તનથી ફક્ત ઘંટડીનો અવાજ સાંભળીને કૂતરાના મોંમાં લાળ ઝરવાની પ્રતિક્રિયા જોવા મળી. ઘંટડીનો અવાજ માત્ર સાંભળીને કૂતરાની ખોરાકની અપેક્ષા જન્મતી હતી, જે કૂતરાના મોંમાંથી લાળ ઝરવા માટે જવાબદાર હતી. પાવલોવે આ પ્રયોગ ફક્ત આટલેથી જ ના અટકાવતા તેમાં વિવિધ પરિવર્તનો લાવીને શાસ્ત્રીય અભિસંધાનના સિદ્ધાંતને વધુ સ્પષ્ટ બનાવ્યો. અને શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ પણ કહે છે કારણ કે આ પરંપરાગત રીતથી એણે આ પ્રયોગ કર્યો છે, એટલા માટે આનું નામ શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ પણ કહી શકાય છે. હવે કૂતરા દ્વારા એને એ પ્રયોગ કર્યો તો સૌથી પહેલા એને કૂતરાને એ સ્ટેન્ડ પર ઉભો રાખી દીધો છે. હવે કૂતરાને સૌથી પહેલા એ ખોરાક બતાવે છે તો એ લાળ ઝરે છે. હવે ખોરાક જોઈને લાળ ઝરવું એ એક સાહજિક પ્રક્રિયા છે, જેમ કે બાળકનું જન્મવું અને સાથે રડવું. એવી જ રીતના કૂતરાનું ખોરાકનું જોવું અને લાળ ઝરવી એ સાહજિક પ્રક્રિયા છે. એમાં કોઈ પણ જાતનો પ્રયત્ન કે ભૂલ કે કોઈ પણ જોડાણ કામ કરતું નથી. પરંતુ જ્યારે ઘંટડી વગાડવામાં આવે છે અને ખોરાક આપવામાં આવે છે તો સૌથી પહેલા પણ એ લાળ ઝરવાની ક્રિયા ખોરાકને જોડાણ થાય છે. ઘંટડીના અવાજમાં કોઈ અસર કરતું નથી, પરંતુ ઘંટડીના અવાજ અને ખોરાકને બંનેને સાથે જ્યારે વારંવાર લેવામાં આવે છે ત્યારે એ બંનેનું જોડાણ જે છે એ કૂતરાને સમજાય છે. અને જ્યારે ઘંટડીનો અવાજ આવતા જ એને એ પુનરાવૃત્તિ થઈ જાય છે કે હવે પાછું ખોરાક રજૂ થશે. એટલા માટે જેવો ઉદ્દીપક એટલે કે ખોરાક જે છે એ ઉદ્દીપક રજૂ કરવામાં આવે એટલે લાળ ઝરવાની પ્રતિક્રિયા તરત થાય છે. તો આવી જ રીતના ઘંટડી અને ખોરાકનું જોડાણ બંનેનું થાય એના બંનેના જોડાણથી જે લાળ ઝરવાની પ્રક્રિયા થાય છે એ જોડાણનું શિક્ષણ કહી શકાય છે. પ્રશિષ્ટ અભિસંધાનના મૂળભૂત ખ્યાલો એટલે આ
જાય છે તો એને વિલોપન કહેવામાં આવે છે.
આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજના સેશન કેવી